ગાંધીનું પરોઢિયું ભાગ 83. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના ઇંગ્લેન્ડ અભ્યાસમાં નીતિએ ભજવેલી ભૂમિકાની વાત કરીશ. ભારતના પશ્ચિમ ખૂણે કાઠિયાવાડના 200-સવાસો રજવાડામાંથી એકમાં વસતો, પિતાના મરણ બાદ આર્થિક સ્થિતિમાં ખૂબ જ નબળો પડી ગયેલો, માંડ ભણતો, માંડ માંડ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયેલો, જરાય ઘૂસણ્યો નહીં એવો, તરુણ 2-5 માણસની હાજરીમાં બોલતા જીભ થોથવાય એવો શરમાળ, આજથી 100-125 વર્ષ પહેલાં હજારો જોજન દરિયો ખેડી બેરિસ્ટર બની આવે તો એને નીતિની હાંક સિવાય બીજું આપણે શું કહી શકીએ? ધ વેજિટેરિયન પત્રિકાના ખબરપત્રીએ જ્યારે લંડનથી ગાંધીબાપુ વિદાય લેતા હતા ત્યારે એક મુલાકાતમાં પૂછ્યું, તમને અહીં સુધી શું લઈ આવ્યું? ત્યારે ગાંધીજીએ નિઃસંકોચ જવાબ આપ્યો, મહત્વાકાંક્ષા. સી હતી એ મહત્વાકાંક્ષા? દેખીતી રીતે જ તો મેટ્રિક પછીના 5-1 વર્ષ કોલેજમાં ગાળ્યા પછી માંડ વકીલ થવાના બદલે 3 વર્ષમાં વિલાયત થઈ બેરિસ્ટર થઈ રાજકોટમાં કે પોરબંદરમાં કોઈ રજવાડાનું દિવાન પદું મેળવવાની યોગ્યતા કેળવવી એ જ મહત્વાકાંક્ષા હતી? પણ એથી કંઈક વિશેષ હતું. માવજી દવેએ જ્યારે બેરિસ્ટર થવાની ગાંધીજીને સલાહ આપી ત્યારે ગાંધીબાપુ લખે છે કે મારી અંદર તો જાણે ધૂંધવાઈ રહેલે આગનો ફૂંક મારીને ભડકો કર્યો. મેં મનમાં વિચાર્યું, હું ઇંગ્લેન્ડ જાઉં તો બેરિસ્ટર થઈ શકું, એટલું જ નહીં, ફિલસૂફો અને કવિઓની ભૂમિ અને સંસ્કૃતિનું ખુદ કેન્દ્ર એવું ઇંગ્લેન્ડ મને જોવાનું મળે. ઇંગ્લેન્ડ આવવાનું મારે કેમ થયું તે બતાવનારા કારણોનું સાચું અને બહુ કારણ તો આ જ છે, પણ તે કારણોમાં મારા આજના વિચારોનું પ્રતિબિંબ પડે છે એવું જરાય માનવાને કારણ નથી. અસ્તુ.